સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણની સાથે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અને હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી જયંતિના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી અને તેડાગર બહેનોની શ્રેષ્ઠ કામગીરી અંગે એવોર્ડ વિતરણ કરાયું હતું, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના બારડોલી ખાતેનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આંગણવાડી અને તેડાગર બહેનોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 835થી વધુ આંગણવાડી બહેનોને સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે સ્વચ્છતા દિવસના ભાગરૂપે મહિલાઓ દ્વારા 25 જિલ્લામાં એકી સાથે હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજાયો હતો. અને આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મુકામેથી થયું હતું અને લગભગ 25 જેટલા જિલ્લાઓમાં 5 લાખ જેટલી બહેનોએ એકી સાથે હેન્ડ વોશિંગ કેમ્પેઇન કર્યું છે અને આ સમગ્ર ગુજરાતમાં લગભગ 5 લાખ જેટલી બહેનોએ આજે હેન્ડ વોશિંગનું કેમ્પેઇન કર્યું છે એ હું માનું છું ત્યાં સુધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે. અને આ સુરતના શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્ય થયું છે અને સાથે સાથે મહિલાઓને માસ્ક અને સેનેટરી પેડના પેકેટ પણ આપવામાં આવ્યા છે. અને આજે લગભગ 835થી વધુ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને સાથે જ નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું પોર્ટલ પણ એની સુવિધા આજે ઉપલબ્ધ કરાવી છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મુકામેથી રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા સાહેબ પણ